ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। ओम श्री कृष्ण परमात्मने नमः। हरि ओम। श्री विनोबा जी ना गीता प्रवचनों अध्याय नवमो भाग बीजो। नवमा अध्याय मा खास बात ए छे के आ अध्याय मा कर्मयोग अने भक्ति योग नो मधुर मेलाप छे। कर्मयोग एटले कर्म करी तेना फळनो त्याग करवो, ते कर्म एवी खूबीथी करो के फळनी वासना ज वळगे नहीं। आ वात अखरोटनुं झाड रोपवा जेवी छे। अखरोटना झाडने 25 वर्षे फळ आवे छे। रोपनारने फळ ચાખવાના ન મળે તોય ઝાડ રોપવું ને તેને પ્રેમથી ઉછેરવું। कर्मयोग एटले झाड़ रोपवू अने तेना फळनी अपेक्षा न राखवी। ते तो भक्ति योग एटले शुं? भावपूर्वक ईश्वर साथे जोड़ावू तेनु नाम भक्ति योग। राजयोग में कर्मयोग अने भक्ति योग एकठा थईने भळी जाय छे। राजयोगनी अनेक लोकोए अनेक व्याख्याओ आपी छे। आ राजयोग एटले टूंकमां कर्मयोग અને ભક્તિયોગનું મધુરું મિશ્રણ એવી મારી વ્યાખ્યા છે। કર્મ કરવાનું ખરું, પણ ફળ ફેંકી ન દેતા તે ઈશ્વરને અર્પણ કરવાનું છે। ફળ ફેંકી દો એમ કહેવામાં ફળનો નિષેધ છે, અર્પણમાં એવું નથી। આ ઘણી સુંદર અવસ્થા છે, તેમાં અપૂર્વ મીઠાશ છે। ફળનો ત્યાગ કરવાનો અર્થ એવો નથી થતો કે કોઈ લેનાર નથી। કોઈ ને કોઈ તે ફળ લેશે, કોઈકને પણ તે મળ્યા વગર રહેશે નહીં। પછી જેને એ ફળ મળે તે લાયક છે કે નથી એના બધા તર્ક ઉઠ્યા વગર નહીં રહે। કોઈ ભિખારી આવે છે તો તેને જોઈ આપણે તરત કહીએ છીએ, ખાસો જાડો પાટો છે, ભીખ માગતા શરમ નથી આવતી, નીકળે અહીંથી। તે ભીખ માગે છે એ યોગ્ય છે કે નહીં એ આપણે જોવા બેસીએ છીએ। ભિખારી બિચારો શરમાઈ જાય છે, આપણામાં સહાનુભૂતિનો અભાવ છે। એ ભીખ માગનારની લાયકાત આપણે કેવી રીતે જાણી શકવાના હતા? નાનપણમાં માને મેં આવી જ શંકા પૂછી હતી, તેણે આપેલો જવાબ હજી મારા કાનમાં ગુંજ્યા કરે છે। મેં માને કહેલું, આ તો ખાસ્સો સાબુત હાડકાનો દેખાય છે, એવાને દાનમાં કંઈ આપીશું તો વ્યસન અને આળસને ખાસ્સું ઉત્તેજન મળશે। ગીતામાંનો દેશે કાલે ચ પાત્રે ચ, દેશ કાળને પાત્ર જોઈ, એ શ્લોક મેં ટાંકી બતાવ્યો હતો। માએ કહ્યું, જે ભિખારી આવેલો તે પરમેશ્વર પોતે હતો। હવે પાત્રા પાત્રતાનો વિચાર કર, ભગવાન શું અપાત્ર છે? પાત્રા પાત્રતાનો વિચાર કરવાનો તને ને મને શું અધિકાર છે? મને લાંબો વિચાર કરવાની જરૂર લાગતી નથી, મારે માટે તો તે ભગવાન છે। મારી માના આ ઉત્તરનો જવાબ
મને હજી સૂજ્યો નથી. બીજાને ભોજન આપતી વખતે તેની લાયકાત ગેરલાયકાતનો હું વિચાર કરવા બેસું છું, પણ પોતે કોળિયા ગળે ઉતારીએ છીએ ત્યારે આપણને પોતાને અધિકાર છે કે નહીં તેનો વિચાર કદી મનમાં આવતો નથી. જે આપણે આંગણે આવી ઊભો તેને અપશુકન્યાળ ભિખારી જ શા સારું માનવું? આપણે જેને આપીએ છીએ તે ભગવાન જ છે એવું કેમ ન સમજવું? રાજયોગ કહે છે, તારા કર્મનું ફળ કોઈને કોઈ તો ચાખનાર જ છે ને, તો તે ઈશ્વરને આપી દે, તેને અર્પણ કર. રાજયોગ યોગ્ય સ્થાન બતાવે છે. ફળનો ત્યાગ કરવાનું નિષેધાત્મક કર્મ પણ અહીં નથી અને ભગવાનને અર્પણ કરવાનું હોવાથી પાત્ર અપાત્રતાના સવાલનો પણ ઉકેલ આવી જાય છે. ભગવાનને આપેલું દાન સદા સર્વદા શુદ્ધ જ છે. તારા કર્મમાં દોષ હશે તો પણ તેના હાથમાં જતા વેત તે પવિત્ર બનશે. આપણે ગમે તેટલા દોષ દૂર કરીએ તો એ આખરે થોડો ઘણો દોષ રહી જાય છે. છતાં આપણે બને તેટલા શુદ્ધ થઈને કર્મ કરવું. બુદ્ધિ ઈશ્વરની આપેલી બક્ષિસ છે. તે જેટલી શુદ્ધ રીતે વાપરી શકાય તેટલી શુદ્ધ રીતે વાપરવાની આપણી ફરજ છે. તેમ ન કરીએ તો આપણે ગુનેગાર ઠરીએ. તેથી પાત્ર અપાત્ર વિવેક પણ કરવો જ જોઈએ. ભગવત ભાવનાથી તે વિવેક કરવાનું સરળ બની રહે છે. ફળનો વિનિયોગ ચિત્ત શુદ્ધિ કરવાને માટે યોજવો. જે કાર્ય જેવું થાય તેવું ભગવાનને આપી દો. પ્રત્યક્ષ ક્રિયા જેમ જેમ થતી જશે તેમ તેમ ઈશ્વરને અર્પણ કરી મનની પુષ્ટિ મેળવતા જવું જોઈએ. ફળ ફેંકી દેવાનું નથી, તે ઈશ્વરને અર્પણ કરવાનું છે. બલકે મનમાં પેદા થતી વાસના તેમજ કામ ક્રોધ વગેરે વિકારો પણ ઈશ્વરને સુપ્રત કરી છૂટા થઈ જવું. કામ ક્રોધ આમહી વાહિલે વિઠ્ઠલી, કામ ક્રોધ અમે ઈશ્વરને સુપ્રત કર્યા છે. અહીં સંયમાગ્નિમાં નાખીને વિકારોને બાળવા ફાળવાની વાત જ નથી, તાબડતોબ અર્પણ કરીને છૂટા. કોઈ જાતની માથાફોડ નથી, ખેંચતાણ નથી. દૂધને સાકરથી રોગ મટતો હોય તો કડવો લીમડો શા માટે પીવો? ઇન્દ્રિયો પણ સાધનો છે, તેમને ઈશ્વરને અર્પણ કરો. કહે છે કે કાન કાબૂમાં રહેતા નથી, તો શું સાંભળવાનું જ માંડી વાળવું? સાંભળ, પણ હરિકથા સાંભળવાનું રાખ. કંઈ સાંભળવું જ નહીં એ વાત અઘરી છે, પણ હરિકથા સાંભળવાનો વિષય આપી કાનનો ઉપયોગ કરવાનું વધારે સહેલું, મધુર અને હિતકર છે. રામને તારા કાન સોંપી દે, મોએથી રામનું નામ લે. ઇન્દ્રિયો કંઈ વેરી નથી, તે સારી છે, તેમનામાં ઘણું સામર્થ્ય છે. હરેક ઇન્દ્રિય ઈશ્વરાર્પણ બુદ્ધિથી વાપરવી એ રાજમાર્ગ છે અને આ જ રાજયોગ છે. અમુક ક્રિયા ઈશ્વરને અર્પણ કરવાની છે એવું નથી, કર્મ માત્ર તેને આપી દેવાનું છે. સબરીના પહેલા બોર, રામે તેનો સ્વીકાર કર્યો. પરમેશ્વરની પૂજા કરવાને માટે ગુફામાં જઈને બેસવાની જરૂર નથી. જ્યાં જે કર્મ કરતા હો ત્યાં તે ઈશ્વરને અર્પણ કરો. માં બાળકની સંભાળ રાખે છે, જાણે ઈશ્વરની જ રાખે છે. બાળકને સ્નાન કરાવ્યું તે ઈશ્વરને રુદ્રાભિષેક કર્યો જાણવો. આ બાળક પરમેશ્વરની કૃપાની બક્ષિસ છે એમ સમજીને માએ
परमेश्वर भावना थी बाळकनुं जतन करवुं। कौशल्या रामचंद्रनी, जशोदा कृष्णनी केटला प्रेमथी ફિકરને સંભાળ રાખતી એનું વર્ણન કરવામાં શુક વાલ્મીકિ અને તુલસીદાસ પોતાને ધન્ય માને છે। તેમને તે ક્રિયાનું પાર વગરનું કૌતુક થયા કરે છે। માની એ સેવાની ક્રિયા ઘણી મહાન છે। એ બાળક પરમેશ્વરની મૂર્તિ છે અને એ મૂર્તિની સેવા કરવાની મળે એથી બીજું મોટું ભાગ્ય કયું। આપણે એકબીજાની સેવામાં અને ભાવના રાખીએ તો આપણા કર્મોમાં કેટલું બધું પરિવર્તન થઈ જાય। જેને ભાગે જે જે સેવા કરવાની આવે તે ઈશ્વરની સેવા છે એવી ભાવના તેણે રાખતા જવું। ખેડૂત બળદની સેવા કરે છે, એ બળદ શું તુચ્છ છે? નારે જરા પણ નથી। વામદેવે વેદમાં શક્તિરૂપે વિશ્વમાં ફેલાઈ રહેલા જે બળદનું વર્ણન કર્યું છે તે જ બળદ ખેડૂતના બળદમાં છે। ચત્વારી શૃંગા ત્રયો અસ્ય પાદાહા દ્વય શીર્ષે સપ્ત હસ્તાસ્યો યસ્ય ત્રિધા બદ્ધો વૃષભો રો રવિતિ મહોદેવ મર્ત્યામ આ વિવેશ। જેને ચાર શિંગડા છે, ત્રણ પગ છે, બે માથા છે, સાત હાથ છે, ત્રણ ઠેકાણે જે બંધાયેલો છે, જે મહાન તેજસ્વી હોય, સર્વ મર્ત્ય વસ્તુમાં ભરેલો છે, એવો આ જે ગર્જના કરવાવાળો વિશ્વવ્યાપી બળદ છે તેને જ ખેડૂત પૂજે છે। ટીકાકારોએ આ એક જ રૂચાના 5-7 જુદા અર્થ આપેલા છે। આ બળદ છે જ મૂળમાં વિચિત્ર। આકાશમાં ગાજીને વરસાદ વરસાવનારો જે બળદ છે તે જ બળદ મળમૂત્રની વૃષ્ટિ કરી ખેતરને રસાળ કરનારા આ ખેડૂતના બળદમાં છે। આવી મહાન ભાવના રાખી ખેડૂત પોતાના બળદની સેવા ચાકરી કરશે તો તે સાદી બળદની સેવા ઈશ્વરને અર્પણ થઈ છે એમ જાણી શકાશે। બરાબર તે જ પ્રમાણે ઘરમાં જે ગૃહલક્ષ્મી છે તેણે પોતું દઈને રસોડું સ્વચ્છ બનાવ્યું છે, તે રસોડામાં જે ચૂલો સળગી રહ્યો છે તે ચૂલા પર સ્વચ્છ અને સાત્વિક રોટલો શેકાય છે, પોતાના ઘરના સૌને એ રસોઈ પુષ્ટિદાયક તેમજ તુષ્ટિદાયક નીવડે એવી જે ગૃહલક્ષ્મીની ઈચ્છા છે તે બધુંય તેનું કર્મ યજ્ઞરૂપ જ છે। તે માએ જાણે કે એક નાનકડો યજ્ઞ પેટાવ્યો છે, પરમેશ્વરને તૃપ્ત કરવાનો છે એવી ભાવના મનમાં રાખી જે રસોઈ થશે તે કેટલી સ્વચ્છ ને પવિત્ર થશે તેનો જરા ખ્યાલ કરીએ। એ ગૃહલક્ષ્મીના મનમાં જો આવી મોટી ભાવના હશે તો તે ભાગવતમાંની ઋષિ પત્નીને તોલે આવશે। સેવા કરતાં કરતાં આવી કેટલીય માતાઓનો ઉદ્ધાર થઈ ગયો હશે અને હું હું કહીને ગાજનારા મોટા મોટા જ્ઞાનીઓ ને પંડિતો ક્યાંક ખૂણે પડી રહ્યા હશે। આપણું રોજનું ઘડી ઘડીનું જીવન સાદું દેખાય છે ખરું, પણ તે સાદું નથી, તેમાં ઊંડો અર્થ સમાયેલો છે। આખું જીવન એક મહાન યજ્ઞ કર્મ છે। તમારી જે ઊંઘ છે તે પણ એક સમાધિ છે। સર્વ ભોગ ઈશ્વરને અર્પણ કર્યા પછી જે નિદ્રા આપણે લઈએ તે સમાધિ નથી તો બીજું શું છે? આપણામાં સ્નાન કરતી વખતે પુરુષ સુક્ત બોલવાનો રિવાજ છે। આ પુરુષ સુક્તનો સ્નાનની ક્રિયાની સાથે શું સંબંધ છે? સંબંધ જોશો તો દેખાશે। જેના હજાર હાથ છે, જેની હજાર આંખો છે, એવા એ વિરાટ પુરુષનો મારા નાવાની સાથે શું સંબંધ? સંબંધ એ કે તું જે કળશિયો પાણી તારા માથા પર રેડે છે તેમાં હજારો ટીપાં છે,
તે ટીપાં તારું માથું ધુવે છે, તને નિષ્પાપ કરે છે, તારા માથા પર ઈશ્વરનો એ આશીર્વાદ ઉતરે છે, પરમેશ્વરના સહસ્ત્ર હાથમાંની સહસ્ત્ર ધારા જાણે કે તારા પર વરસે છે, પાણીના બિંદુને રૂપે ખુદ પરમેશ્વર જાણે કે તારા માથામાંનો મેલ દૂર કરે છે। આવી દિવ્ય ભાવના એ સ્નાનમાં રેડો, પછી તે સ્નાન જુદું જ થઈ રહેશે, તે સ્નાનમાં અનંત શક્તિ આવશે। કોઈ પણ કર્મને પરમેશ્વરનું છે એ ભાવનાથી કરવાથી સાદું સરખું હોય તો પણ એ પવિત્ર બની જાય છે, આ અનુભવની વાત છે। આપણે ઘેર આવનારો પરમેશ્વર છે એવી ભાવના એકવાર કરી તો જુઓ। સામાન્ય રીતે એકાદ મોટો માણસ ઘેર આવે છે તો આપણે કેટલી બધી સાફસૂફી કરીએ છીએ ને કેવી રૂડી રસોઈ બનાવીએ છીએ, તો પછી આવનારો પરમેશ્વર છે એવી ભાવના કરશો તો બધી ક્રિયાઓમાં કેટલો બધો ફરક પડશે। કબીર કાપડ વણતા, તેમાં તે તલ્લીન થઈ જતા। ઝીની 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 બીની ચદરિયા એવું ભજન ગાતા ગાતા તે ડોલતા। પરમેશ્વરને ઓઢાડવાને માટે જાણે કે પોતે આ ચાદર વણે છે। ઋગ્વેદનો ઋષિ કહે છે, વસ્ત્રેવ ભદ્રા સુકૃતા વસુયુ, આ મારા સ્તોત્રથી સુંદર હાથે વણાયેલા વસ્ત્રની માફક હું ઈશ્વરને શણગારું છું। કવિ સ્તોત્ર રચે તે પણ ઈશ્વરને સારું, કેવી હૃદયંગમ કલ્પના છે! કેટલો હૃદયને વિશુદ્ધ કરનારો, હૃદયને ભાવથી ભરી દેનારો આ વિચાર છે। આ ભાવના એકવાર જીવનમાં કેળવાય પછી જીવન કેટલું બધું નિર્મળ થઈ જાય। અંધારામાં વીજળી ચમકતાની સાથે તે એક ક્ષણમાં અંધારાનો પ્રકાશ બની જાય છે। તે અંધારાનો શું આસ્તે આસ્તે પ્રકાશ બને છે કે ના, એક ક્ષણમાં અંતરબાહ્ય પરિવર્તન થઈ જાય છે। એ જ પ્રમાણે દરેક ક્રિયા ઈશ્વરની સાથે જોડી દેતા ની સાથે જ જીવનમાં એકદમ અદ્ભુત શક્તિ આવીને વસે છે, પછી હરેક ક્રિયા વિશુદ્ધ થવા માંડશે, જીવનમાં ઉત્સાહનો સંચાર થશે। આજે આપણા જીવનમાં ઉત્સાહ ક્યાં છે? આપણે મરવાને વાકે તો જીવીએ છીએ, ઉત્સાહનો બધી જગ્યાએ દુકાળ છે। આપણું જીવવું રોટલ અને કળાહીન થઈ ગયું છે, પણ બધી ક્રિયાઓ ઈશ્વરની સાથે જોડવાની છે એવો ભાવ મનમાં કેળવો તો તમારું જીવવું રમણીય અને વંદનીય થઈ જશે। પરમેશ્વરના એક નામથી જ એકદમ પરિવર્તન થાય છે એ બાબતમાં શંકા ન રાખશો। રામ કહેવાથી શું વળશે એમ કદી ન વિચારશો, એકવાર બોલી તો જુઓ। કલ્પના કરો કે સાંજે કામથી પરવારીને ખેડૂત ઘેર પાછો ફરે છે, રસ્તામાં તેને કોઈ વટે માર્ગુ મળે છે। ખેડૂત વટે માર્ગુને કહે છે, ચાલ ઘરા ઊભા રાહે નારાયણ। અરે વટે માર્ગુ ભાઈ, અરે નારાયણ થોભ, હવે રાત પડવા આવી છે, હે ઈશ્વર મારે ઘેર ચાલ। એ ખેડૂતના મોંમાંથી આ શબ્દો એકવાર નીકળવા તો દો, પછી તમારા એ વટે માર્ગોનું સ્વરૂપ પલટાઈ જાય છે કે નહીં તે જોજો। તે વટે માર્ગો વાટ મારું હશે તો એ પવિત્ર બની જશે। આ ફરક ભાવનાથી પડે છે, જે કંઈ છે તે બધું ભાવનામાં ભરેલું છે, જીવન ભાવનામય છે। 21 વર્ષનો એક પારકો છોકરો પોતાને ઘેર આવે છે, તેને બાપ કન્યા આપે છે। તે છોકરો 21 વર્ષનો હશે તો એ 50 વર્ષની ઉંમરનો તે દીકરીનો બાપ તેને પગે પડે છે। આવું શા માટે હશે? કન્યા અર્પણ કરવાનું એ કાર્ય મૂળમાં જ પવિત્ર છે, જેને આપવાની છે તે ઈશ્વર જ લાગે છે। જમાઈની બાબતમાં, વરરાજાની બાબતમાં આ જે ભાવના છે
તેને જ વધારે ઊંચી લઈ જાઓ અને એમાં વૃદ્ધિ કરો. કોઈ કહેશે, આવી ખોટી ખોટી કલ્પના કરવાનો શું અર્થ? ખોટી ખરી પહેલાં બોલશો નહીં, પહેલાં અભ્યાસ કરો, અનુભવ લ્યો, પછી ખરું ખોટું જણાશે. પેલો જમાઈરાજ પરમાત્મા છે એવી ખાલી શાબ્દિક નહીં, પણ સાચી ભાવના તે કન્યાદાનમાં હોય તો પછી કેવો ફેર પડે છે તે દેખાઈ આવશે. આ પવિત્ર ભાવનાથી વસ્તુનું પહેલાંનું રૂપ અને પછીનું રૂપ એ બંને વચ્ચે જમીન આસમાનનો ફેર પડી જશે. કુપાત્ર સુપાત્ર થશે, દુષ્ટ સુષ્ટ થશે, વાલિયા ભીલનું એવું નહોતું થયું. વીણા પર આંગળી ફરે છે, મોઢે નારાયણ નામ ચાલે છે, અને મારવાને ધસી જાઉં તો એની શાંતિ ડગતી નથી, ઉલટું પ્રેમભરી આંખોથી જુએ છે. આવો દેખાવ વાલિયાએ પહેલાં કદી જોયો નહોતો. પોતાની કુહાડી જોઈને નાસી જનારા અથવા સામો હુમલો કરનારા એવા બે જ પ્રકારના પ્રાણી વાલિયા ભીલે તે ક્ષણ સુધીમાં જોયા હતા. પણ નારદે ન તો સામલો હુમલો કર્યો, ન તો નારદ ત્યાંથી નાઠા. તે શાંત ઊભા રહ્યા, વાલિયાની કુહાડી અટકી ગઈ. નારદની ભ્રમર સરખી હાલી નહીં, આંખ મીચાઈ નહીં, મધુરું ભજન ચાલ્યા જ કર્યું, સતત ભજન ચાલ્યા જ કર્યું. નારદે વાલિયાને કહ્યું, કુહાડી કેમ અટકી પડી ભાઈ? વાલિયાએ કહ્યું, તમને શાંત જોઈને. નારદે વાલિયાનું રૂપાંતર કરી નાખ્યું. એ રૂપાંતર ખરું હતું કે ખોટું? જરા વિચારીએ તો. નવમા અધ્યાયનો બીજો ભાગ અહીં પૂર્ણ થાય છે. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. જય જગત. તો કિસકા સહારા.